નમસ્કાર. જય શ્રીરામ, જય હિન્દ. મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સુરતના આંગણે માનસ શહીદ દાદા વંદનીય પૂજ્ય મોરારી બાપુની આ કથા, અત્યાર સુધી ઘણી બધી કથાઓમાં જવાનું થયું છે, પરંતુ શહીદો માટે, દેશ માટે, દેશના એ વીર ગતિને પામેલા મર્દ આર્મીના જવાનો માટે કોઈ કથા થઈ હોય અને આવું કોઈ કાર્ય થયું હોય એવું મારા જીવનમાં પહેલી વાર જોવા મળ્યું છે. એક શેર આ સમગ્ર આયોજનને અભિનંદન સાથે, યજમાન નાનુભાઈ અને એમની આખી ટીમને અભિનંદન સાથે. દેશની સિયાચીનની સરહદ ઉપર જે -45 ડિગ્રીમાં જાગે છે એ શહીદો માટે કંઈક કરી છૂટવાનો આ મનોરથ છે, આ પરમારથ છે. એક શેર આ સમગ્ર કથાને અર્પણ કરું છું કે પૂરી દુનિયા કે ઘર મેં માં સદા રોટી બનાતી હૈ, પૂરી દુનિયા કે ઘર મેં માં સદા રોટી બનાતી હૈ, વહી માં ભાગ્યશાલી હૈ જો ફૌજી બનાતી હૈ. આ દેશના જવાનોને આથી વધારે સારા આશીર્વાદ કે અમે તમારી સાથે છીએ. આ કથા આ પ્રકારના આયોજનો થતા રહે અને સિયાચીનની કે કારગીલની સરહદ ઉપર જાગતા જવાનોને એમ લાગે કે કોઈ અમારા માટે ભજન કરે છે, કોઈ અમારા માટે અમારા પરિવારની પણ ચિંતા કરે છે. આ બહુ મોટો આત્મવિશ્વાસનો પ્રયોગ છે. મારી ફરી ફરીને સમગ્ર મારુતિ વીર જવાન ટ્રસ્ટના યજમાનો, વડીલો અને સર્વ સ્વયંસેવકોને ખૂબ ખૂબ શુભકામના. આભાર. જય હિન્દ. જય શ્રી રામ.